કેમ છે વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપશે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ સ્માર્ટ લિમિટેડવાળો દાખલો આપણે કરીશું કારણ કે આ દાખલો મેં જે મોકલ્યો છે ઘણા બધા ઘણા બધાને એટલે કોઈ પણ વિદ્યાર્થીના દાખલો નથી આવડતો ભાગે તો આ દાખલો આપણે આજે સોલ્વ કરીશું સ્ટુડન્ટ જો મેં એક પેપર મોકલેલું છે ને એ પેપર તમારે સોલ્વ કરવાનો છે બની શકે કે એમાંથી એક બે દાખલા આવી શકે અને ના પણ આવે એવું કંઈ ગેરંટી ના આપી શકાય કે આ દાખલો પૂછાશે પરંતુ મને લાગ્યો કે આ દાખલો એકદમ અઘરો છે એટલા માટે આ દાખલો હું તમને કરાવું છું બીજી વસ્તુ કે આપણી એપમાં જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન કરાવેલા છે એ જો શોર્ટ ક્વેશ્ચન કરીને જશો તો ગેરંટી સાથે કાલે પેપર તો સારું જ જશે કારણ કે શોર્ટ ક્વેશ્ચન એ ટાઈપના પૂછાશે બરાબર છે મોટા દાખલા માટે તમને શું કરવાનું છે બિન વેપારી સંસ્થાના હિસાબોના છેલ્લા છેલ્લા જે પાર્ટ્સ છે બરાબર છે એને તમે કવર કરો બરાબર છે પછી ગુણોત્તર અને વિશ્લેષણના છેલ્લા જે પેપરો કરાવેલા છે એ કરો એમાં એક દાખલામાં ભૂલ છે તો એ દાખલો જાતે સુધારી લેવો એટલો તો આપણને ખબર પડી જાય કે ભાઈ ડિબેન્ચરનું વ્યાજ આપણે દર વખતે ભણીએ જ છે આપણા માટે ખર્ચ છે તો એ રીતે તમારે જાતે એન્ટ્રી મારી દેવાની છે પણ આ દાખલો હું તમને કરાવું જ કારણ કે આ દાખલો રિયલમાં જોવા જઈએ તો ભયંકર છે ને કોઈને આઈડિયા નથી આવતી કે એ દાખલો ઘણો કઈ રીતે તો જો આ દાખલામાં શું કીધું છે સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ સ્ટુડન્ટ એમાં કીધું ઇક્વિટી શેર મૂડી જો સ્ટુડન્ટ અહીંયા ઇક્વિટી શેર મૂડી તમારા દાખલામાં આપી દીધેલી છે છ લાખ જો સ્ટુડન્ટ તમને રકમ ના દેખાતી હોય તો મેં ઓલરેડી રકમ તમને મોકલી દીધી તો એમાંથી તમે જોઈ લેજો પછી રાખી મૂકેલી કમાણી છે સાત લાખ ચાલીસ હજાર જો અહીંયા રાખી મૂકેલી કમાણી સાત લાખ ચાલીસ હજાર છે બરાબર પછી ડિવેન્ચર તમને આપ્યા છે બે લાખ પચાસ હજાર પછી ચાલુ દેવા છે બે લાખ પચાસ હજાર કાયમી મિલકતો તમારા દાખલામાં નવ લાખ પાંત્રીસ હજાર છે ચાલુ મિલકતો આપી દીધી છે આઠ લાખ પાસઠ હજાર અવાસ્તવિક મિલકતો આપી દીધી છે ચાલીસ હજાર વધારાની માહિતીમાં કીધું છે વેચેલ માલની પડતર સાહીઠ ટકા ઉધાર અને રોકડ ખરીદીનું પ્રમાણ ત્રણ જેમ બે ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ ત્રણ જેમ એક શરૂઆતના સ્ટોકથી પાંચ ગણી ખરીદી છે સાંભળજો ખરીદીના ખર્ચા એક લાખ છે પછી છઠ્ઠા નંબર પર કીધું છે કરવેરા પછીનો ચોખ્ખો નફો ચાર લાખ વીસ હજાર છેવટના સ્ટોકથી વીસ ઘણું વેચાણ છે ને કુલ સ્ટોક ત્રણ લાખ છે કરવેરાનો દર ચાલીસ ટકા છે સ્ટુડન્ટ આ દાખલામાં છે ને કશું કોઈ ઇન્ફોર્મેશન છે ને કે જેનાથી દાખલો કરી શકાય તો સ્ટુડન્ટ તમારે શું કરવાનું ખબર છે સૌથી પહેલાં તમારે શરૂઆતનો સ્ટોક ધારી લેવાનો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો જુઓ હવે હું અહીંયા દાખલો કરું છું જો સૌથી પહેલાં તમારે શું કરવાનું સ્ટુડન્ટ ધારો કે અહીંયા તમે ધારી લો કે ધારો કે શરૂનો સ્ટોક ધારો કે શરૂનો સ્ટોક શરૂનો સ્ટોક બરાબર માની લો તમે એવું ધારી લો કે ભાઈ તમારો શરૂઆતનો સ્ટોક કેટલો છે એક્સ છે કેટલો છે એક્સ તો સ્ટુડન્ટ તમે શરૂઆતનો સ્ટોક એક્સ ધારી લીધો હવે તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ કુલ સ્ટોક શું કીધો છે કુલ સ્ટોક સ્ટુડન્ટ તમારા દાખલામાં કુલ સ્ટોક અહીં ધ્યાન રાખજો કુલ સ્ટોક કુલ સ્ટોક તમારા દાખલામાં કીધો છે ત્રણ લાખ ભાઈ કુલ સ્ટોકનો મતલબ શું થાય કુલ સ્ટોકનો મતલબ થાય શરૂનો સ્ટોક વધતા આખર સ્ટોક વધતા ગયો સ્ટોક આખર સ્ટોક તો શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોકનો તમે ટોટલ કરો તો કેટલા થશે ત્રણ લાખ બરાબર છે હવે મેં શું કર્યું તો કે મેં શરૂઆતનો સ્ટોક કેટલો ધરી લીધો એક્સ તો આ શરૂઆતનો સ્ટોક અહીંયા એક્સ આવ્યો તો અહીંયા શું આવશે આખર સ્ટોક તમારો કેટલો આવે તો આખર સ્ટોક તમારે શોધવો હોય તો કેટલા થશે તો આખર સ્ટોક શોધવા માટે તમારે શું કરવા પડશે આ એક્સની રકમ બરાબરની પેલી બાજુ લઈ જવી પડે તો આખર સ્ટોક તમારો આવી જશે ત્રણ લાખ માઈનસ કેટલા એક્સ બોલો આટલું ખબર પડે છે તો સ્ટુડન્ટ શરૂઆતનો સ્ટોક તમે એક્સ ધારો તો આખર સ્ટોક કેટલો આવશે તો સ્ટુડન્ટ તમારો આખર સ્ટોક આવશે ત્રણ લાખ માઇનસ એક્સ કેટલા ત્રણ લાખ માઇનસ એક્સ બોલો આટલું ક્લિયર થયું કે નાખા થયું આટલું ખબર પડે સ્ટુડન્ટ એકદમ સિમ્પલ વસ્તુ છે કે શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક બંનેનું ટોટલ કહેલું છે ત્રણ લાખ તો એમાંથી શરૂઆતનો સ્ટોક એક્સ ધીરો તો આખર સ્ટોક કેટલો થાય તો કે કુલ કુલ સ્ટોકમાંથી શરૂઆતનો સ્ટોક માઈનસ કર દો તો આખરનો સ્ટોક મળી જાય તો જુઓ અહીંયા તમને શરૂનો સ્ટોક મળી ગયો આખરનો સ્ટોક મળી ગયો હવે એની ઉપરથી તમે કઈ કઈ ગણતરી કરી શકો તો સ્ટુડન્ટ એમાં તમને કહી દીધેલું છે જો સૌથી પહેલાં તમે અહીંયા જો શરૂઆતના સ્ટોકથી પાંચ શું છે ખરીદી તો સ્ટુડન્ટ ખરીદી કેટલી છે સ્ટુડન્ટ તમારા દાખલામાં ખરીદી કેટલી આપેલી છે તો તમારા દાખલામાં કીધું છે ખરીદી કેટલી તો ખરીદી તમારા દાખલામાં કીધેલું છે શરૂઆતના સ્ટોકથી પાંચ ગણી હવે શરૂઆતનો સ્ટોક કેટલો છે એક્સ તો એના પાંચ ગણા એટલે ખરીદી કેટલી થશે સ્ટુડન્ટ પાંચ એક્સ બરાબર છે આટલું ક્લિયર તો કે હા સર ત્યાર પછી તમે જુઓ સ્ટુડન્ટ તમારા દાખલામાં તમારા દાખલામાં કીધું છે અહીંયા છેવટના સ્ટોકથી વીસ ગણું શું છે વેચાણ વેચાણ કેટલું છે સ્ટુડન્ટ વેચાણ તો છેવટના સ્ટોકથી વેચાણની આપણે વાત કરીએ તો વેચાણ કેટલું છે તો વેચાણ છે છેવટના સ્ટોકથી છેવટનો સ્ટોક કેટલો છે સ્ટુડન્ટ તો છેવટનો સ્ટોક તમારો છે ત્રણ લાખ માઇનસ એક્સ ત્રણ લાખ માઇનસ એક્સ એના કેટલા ગણા છે તો તમે જુઓ છેવટના સ્ટોકથી વીસ ગણું વેચાણ છે કેટલા ઘણું વેચાણ છે વીસ ગણું તો આટલું થાય આટલું ખબર પડે છે કે નહીં તો પહેલાં શરૂઆતનો સ્ટોક લખી દેવાનો પછી કયો સ્ટોક લખવાનો આખરનો સ્ટોક પછી ખરીદી કેટલી પાંચ એક્સ ને વેચાણ કેટલું થશે વેચાણ કેટલું થશે સ્ટુડન્ટ કે જે આખરનો સ્ટોક છે એની કરતાં કેટલા ઘણું વીસ ગણો તો ગુણ્યા વીસ કરી દીધા બરાબર છે તો હવે આપણે શું કરવાનું સ્ટુડન્ટ હવે જુઓ વેચેલ માલની પડતર સુધી આપણે તો વેચેલ માલની પડતર કેટલી થશે તો અહીંયા આપણે લખીએ વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતર તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ વેચેલ માલની પડતર કેટલી કીધી છે સ્ટુડન્ટ તમારા દાખલામાં જુઓ વેચેલ માલની પડતર કેટલી કીધી છે તો વેચેલ માલની પડતર તમારા દાખલામાં કીધું છે વેચેલ માલની પડતર કેટલા ટકા છે પણ સાના વેચાણના એટલે આના સાહીઠ ટકા કરવાના તો અહીંયા આપણે લખીએ વીસ અહીં આપણે લખીએ વીસ માઇનસ કેટલા છે ત્રણ લાખ ત્રણ લાખ માઇનસ એક્સ આ તમારું શું થઈ ગયું સ્ટુડન્ટ આ તમારું વેચાણ છે આ તમારું શું છે વેચાણ છે વેચાણના સાહીઠ ટકા વેચેલ માલની પડતર છે તો આના સાહીઠ ટકા કરો તો સાહીઠના છેદમાં કેટલા થાય સો બરાબર તો અહીંયા કેટલા થશે સ્ટુડન્ટ તો વીસ પંચા સો અને આ સાહીઠને પાંચ વડે ભાગી નાખો તો અહીં કેટલા આવી જાય બાર તો બારનો ગુણાકાર કરો ત્રણ લાખ સાથે બારતાલીસ છત્રીસ એટલે અહીં કેટલા આવશે છત્રીસ લાખ કેટલા આવશે છત્રીસ લાખ અને એનો ગુણાકાર એક્સ સાથે કરો એટલે કેટલા થાય બાર એક્સ તો સ્ટુડન્ટ આ તમને શું મળી ગઈ વેચેલ માલની પડતર હવે સ્ટુડન્ટ તમે જો વેચેલ માલની પડતરનું સૂત્ર લખી લો એટલે તમને એક્સ મળી જાય તો ચાલો વેચેલ માલની પડતરનું આપણે સૂત્ર લખીએ તો વેચેલ માલની પડતર ચાલો વેચેલ માલની પડતરનું સૂત્ર શું થાય તો વેચેલ માલની પડતરનું સૂત્ર થશે સૌથી પહેલાં તમારે શું લખવાનું શરૂઆતનો સ્ટોક શરૂનો સ્ટોક વત્તા વત્તા શું કરવાનું બોલો ખરીદી ખરીદી અને તમારા દાખલામાં ખરીદીના ખર્ચા પણ આવ્યા છે તો વત્તા કરવાનું ખરીદીના ખર્ચા માઇનસ શું કરવાનું આખર સ્ટોક માઇનસ શું કરવાનું આખર સ્ટોક ચાલો તો અહીંયા જુઓ સ્ટુડન્ટ વેચેલ માલની પડતર કેટલી છે તો વેચેલ માલની પડતર તમારું આવ્યું છત્રીસ લાખ કેટલા છત્રીસ લાખ માઇનસ કેટલા બાર એક્સ આ બાજુ આપણે લખીએ શરૂઆતનો સ્ટોક તો શરૂઆતનો સ્ટોક આપણે કેટલો ધરેલો તો કે એક્સ ધરેલો તો અહીંયા લખી નાખો એક્સ ખરીદી કેટલી તો ખરીદી આપણે ધરેલી પાંચ એક્સ તો પાંચ એક્સ લખી નાખો ખરીદીના ખર્ચા સ્ટુડન્ટ ખરીદીના ખર્ચા તમારા દાખલામાં આપી દીધેલા છે જો પાંચમા નંબરનો પોઈન્ટ એક લાખ તો અહીં લખવાના એક લાખ અને સ્ટુડન્ટ આખર સ્ટોક આખર સ્ટોક તમારો કેટલો છે ત્રણ લાખ માઇનસ એક્સ એટલે કૌશમાં લખવાનું સ્ટુડન્ટ ત્રણ લાખ ત્રણ લાખ માઇનસ x અહીંયા કરો કૌંસ પૂરો તો સ્ટુડન્ટ અહીંયા શું થશે તો અહીંયા તમારે લખવું પડશે 36 લાખ કેટલા 36 લાખ માઈનસ 12x અહીંયા આપણે કરીએ સ્ટુડન્ટ તો આ 5x ને આ 1x એટલે કેટલા થાય 6x વત્તા કેટલા 1 લાખ 1 લાખ ચલો કૌંસ ની બહાર કયું ચિહ્ન છે માઈનસ નું તો કૌંસ આપણે કરી નાખીએ તો માઈનસ કેટલા થઈ જશે 3 લાખ અને માઇનસ માઇનસ શું આ માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ એક્સ તો સ્ટુડન્ટ હવે તમારે શું કરવાનું જુઓ હવે અહીંયા છત્રીસ લાખ છે તો આપણે એક કામ કરીએ આ છત્રીસ લાખ આપણે અહીંયા લખીએ તો કે હા સર છત્રીસ લાખ અહીં લખી નાખો ચાલો આ છત્રીસ લાખ થયા અહીંયા તો કે હા સર હવે આ એક લાખને આ બાજુ લાવીએ તો માઇનસ એક લાખ થઈ જાય તો કે હા સર હવે ત્રણ લાખને આ બાજુ લાવીએ આ માઇનસ છે આ બાજુ લાવે તો ત્રણ લાખ કેવા થઈ જાય પ્લસ તો આ બાજુ કેટલા વધ્યા તો કે છ એક્સ +x અને આ -12 છે પેલી બાજુ જાય તો 12x + x થઈ જાય તો અહીંયા કરો કેટલા થશે 38 લાખ થાય તો 38 લાખ 38 લાખ ને આ બાજુ કેટલા થશે 18 19x તો સ્ટુડન્ટ 19x આયા તો 38 લાખ માંથી 38 લાખ 19 ને બરાબર ની આ બાજુ લઈ દીધી તો શું જાય છેદમાં બરાબર કેટલા આયા x માટે સ્ટુડન્ટ એક્સ બરાબર કેટલા મળ્યા બે લાખ લાખ તો સ્ટુડન્ટ આપણને મળી ગયા કેટલા બે લાખ મળ્યા બોલો આ ગણતરી સમજ પડી તમને તો આ કયો સ્ટોક આવ્યો શરૂઆતનો સ્ટોક આવી ગયો કયો સ્ટોક આવી ગયો શરૂઆતનો સ્ટોક તો હવે આપણે દાખલો કઈ રીતે ગણીએ તો આપણે અહીંયા લખીએ શરૂનો સ્ટોક શરૂનો સ્ટોક સ્ટુડન્ટ શરૂઆતનો સ્ટોક તમારો કેટલો આવ્યો બોલો તો બે લાખ ભાઈ શરૂઆતનો સ્ટોક બે લાખ હોય તો આખર સ્ટોક કેટલો થાય મને કહો આખર સ્ટોક કેટલો થાય સ્ટુડન્ટ તો આખર સ્ટોક તમારો થશે એક લાખ હવે અડધા કેસે સર તમને કઈ રીતે ખબર પડી એક લાખ અલા આપણને કુલ સ્ટોક કેટલો આપ્યો છે કુલ સ્ટોક ત્રણ લાખ આપ્યો છે તો ત્રણ લાખમાં શરૂનો સ્ટોક બે લાખ તો આખર સ્ટોક કેટલો થાય એક લાખ થાય ચલો હવે ખરીદી કેટલી થશે આપણી ખરીદી સ્ટુડન્ટ ખરીદી તમારી કેટલી હતી બોલો તો ખરીદી તમારી હતી પાંચક્સ કેટલી હતી પાંચ એક્સ પાંચ એક્સનો મતલબ શું થાય તો કે અહીંયા પાંચ એક્સ બરાબર કેટલા તો એક્સ બરાબર થશે બે લાખ તો તમારી ખરીદી તમને કેટલી મળી સ્ટુડન્ટ જુઓ તો ખરીદી તમને મળી કેટલી દસ લાખ આ દસ લાખમાંથી ઉધાર ખરીદી કેટલી સ્ટુડન્ટ તો ઉધાર ખરીદી તમારે શોધવી હોય તો અહીંયા લખી દેવાનું ઉધાર ખરીદી કેમ કે ઉધાર ખરીદીની તમારે જરૂર પડશે તો શું કરવાનું દસ લાખ ગુણ્યા ઉધાર ખરીદીનું પ્રમાણ આપી દીધું હશે સ્ટુડન્ટ તમારા દાખલામાં જો ઉધાર અને રોકડ ખરીદીનું પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે તો ત્રણ જેમ બે માંથી ઉધાર ખરીદીનું પ્રમાણ કેલું છે ત્રણ બંનેનું ટોટલ કેટલું થાય પાંચ તો અહીંયા ઉધાર ખરીદી તમારી કેટલી આવી ગઈ છ લાખ ઉધાર ખરીદી સ્ટુડન્ટ કેટલી આવી ગઈ તમારી છ લાખ ચાલો તો ઉધાર ખરીદી આવી ગઈ એવી જ રીતે સ્ટુડન્ટ તમારે શું શોધવાનું વેચાણ વેચાણ તો તમારા દાખલામાં વેચાણ કેટલું કીધેલું બોલો વેચાણ કેટલું કીધેલું સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો વેચાણ તમે લખ્યું હશે ને વેચાણ કેટલું છે બોલો તો તો વેચાણ અહીંયા કઈ દીધેલું જો અહીંયા ધ્યાન આપજો વેચાણ કેટલું છે સ્ટુડન્ટ છેવટના સ્ટોકથી વીસ ગણું છેવટના સ્ટોકથી વીસ ગણું છે તો છેવટનો સ્ટોક તમારો કેટલો આવ્યો એક લાખ છેવટનો સ્ટોક તમારો કેટલો આવ્યો એક લાખ એનાથી વીસ ગણો વીસ ગણો તો તમારું વેચાણ કેટલું આવ્યું બોલો તો વીસ લાખ તો વીસ લાખ રૂપિયાનું વેચાણ આવ્યું વીસ લાખ વેચાણ જે આવ્યું એમાંથી ઉધાર વેચાણ કેટલું એમાંથી ઉધાર વેચાણ કેટલું તો વીસ લાખ વીસ લાખ ગુણ્યા એનું પ્રમાણ જોઈ લો ઉધાર ઉધાર વેચાણનું પ્રમાણ કે કે ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ ત્રણ જેમ એક ત્રણ જેમ એક એટલે ત્રણના છેદમાં કેટલા થાય ચાર એટલે સ્ટુડન્ટ ઉધાર વેચાણ તમારું કેટલું આવી જશે પંદર લાખ કેટલું આવી ગયું પંદર લાખ સ્ટુડન્ટ આની ઉપરથી હવે તમારે બધા દાખલા ફટાફટ ગણવાના છે બરાબર છે હવે તમારો સરેરા સ્ટોક કેટલો થશે સ્ટુડન્ટ સરેરા સ્ટોક સરેરા સ્ટોક તો સરેરા સ્ટોકનું સૂત્ર તમારું શું થાય સરેરા સ્ટોકનું સૂત્ર થશે કુલ સ્ટોક શું લખવાનું બોલો તો કુલ સ્ટોક છેદમાં કેટલા બે તો તમારો કુલ સ્ટોક કેટલો હતો સ્ટુડન્ટ ત્રણ લાખ ભાઈ કુલ સ્ટોકનો મતલબ થાય શરૂનો સ્ટોક વધતા આખર સ્ટોક તો તમારો સરેરા સ્ટોક સ્ટુડન્ટ થઈ જશે એક લાખ અને પચાસ હજાર આ બધી ગણતરી મેં એટલા માટે કરું જ કારણ કે આ બધી ગણતરીની જરૂર પડવાની છે બરાબર છે ચાલો બોલો આટલું ખબર પડી ચાલો આગળ વધીએ આપણે હવે આપણે એક કામ કરીએ સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે લખી નાખીએ વેચાણ જો અહીંયા ધ્યાન આપજો સૌથી પહેલાં આપણે શું લખી નાખીએ વેચાણ તો વેચાણ આપણી પાસે કેટલું હતું તો વેચાણ આપણી પાસે હતું વીસ લાખ વેચાણમાંથી આપણે માઇનસ કરી નાખીએ સ્ટુડન્ટ વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતર તમારા દાખલામાં કેટલી કીધેલી હતી બોલો તો વેચેલ માલની પડતર સાહીઠ ટકા કીધેલી ને તો વેચેલ માલની પડતર સાહીઠ ટકા એટલે કેટલા થાય બાર લાખ તો બાર લાખ તમે શું કરી દો માઇનસ કરી દો તો બાર લાખ માઇનસ કરી દો તો કયો નફો મળે તમને કાચો નફો મળે કયો નફો મળે કાચો નફો મળે તો કાચો નફો તમને કેટલો મળે સ્ટુડન્ટ તો કાચો નફો તમને અહીંયા મળશે આઠ લાખ મળશે કેટલો મળશે આઠ લાખ બોલો આટલું ક્લિયર તો કે હા સર કાચો નફો ખબર પડી કાચા નફામાંથી તમારે શું માઇનસ કરવાનું સંચાલન ખર્ચ કયો ખર્ચ માઇનસ કરવાનો સંચાલન ખર્ચ સંચાલન ખર્ચ તો સંચાલન ખર્ચ આપણને ખબર નથી તો હવે તમને કયો નફો મળ્યો વ્યાજ અને કરવેરા કયો નફો મળ્યો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો મળ્યો એમાંથી તમારે સૌથી પહેલા શું માઇનસ કરી દેવાનો બોલો તો વ્યાજ શું માઇનસ કરી દેવાનું વ્યાજ તો આપણે વ્યાજની વાત કરીએ સ્ટુડન્ટ તો વ્યાજ કેટલું થશે બોલો તો આ ડીબે વ્યાજ કરો બે લાખ પચાસ હજારના આઠ ટકા કરો બે લાખ પચાસ હજારના આઠ ટકા કેટલા થશે વીસ હજાર થશે કેટલા થશે બોલો તો વીસ હજાર થશે તો આપણે અહીંયા કેટલા લખીએ વીસ હજાર લખીએ બરાબર પછી તમારો જે જવાબ આવે ને સ્ટુડન્ટ એમાંથી તમારે શું માઇનસ કરવાનું કરવેરા શું માઈનસ કરવાનું કરવેરા કરવેરા તો કરવેરા માઇનસ કરવાનો કરવેરા માઇનસ કરો પછી તમને શું મળે બોલો તો વ્યાજ ને વ્યાજ અને કરવેરા કરવેરા બાદ નફો કયો નફો બાદ નફો તો સ્ટુડન્ટ તમારા દાખલામાં સ્ટુડન્ટ તમારા દાખલામાં તમને શું આપી દીધું છે વ્યાજ અને કરવેરા બાદનો નફો આપી દીધેલો છે તો વ્યાજ અને કરવેરા બાદનો નફો કેટલો આપી દીધેલો છે ચાર લાખ અને વીસ હજાર બરાબર અને તમારા દાખલામાં કરવેરા કેટલા આપી દીધેલા છે ચાલીસ ટકા કેટલા આપી દીધા છે ચાલીસ ટકા સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે કરવેરા કેટલા હોય ચાલીસ ટકા તો આ અહીંયા જે નફો હોય તે કેટલા હશે સો આ કેટલા હશે સો માંથી ચાલીસ જાય તો અહીં કેટલા આવે 60 તો સ્ટુડન્ટ અહીંયા પદ મૂકો તમે કે 60 ચાર લાખ વીસ હજાર અહીં ધ્યાન આપો 60 ચાર લાખ વીસ હજાર તો ચાલીસે કેટલા તો ચાલીસે કેટલા આવશે બે લાખ હજાર સ્ટુડન્ટ હવે આપણે બહુ મોટા સ્ટુડન્ટ છે એમ કોમના એટલે આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ અહીંયા કરવેરા ચાલીસ ટકા છે તો અહીં કેટલા ટકા આવે સાહીઠ ટકા કેમ કે આ બંનેનું ટોટલ કેટલું થવું જોઈએ સો સાઠ ચાર લાખ વીસ હજાર છે ચાલીસ કેટલા આવશે બે લાખ એસી હજાર બંનેનું ટોટલ કરો એટલે અહીં કેટલા થાય સાત લાખ ચલો પછી આ વ્યાજ માઇનસ છે તો નીચેથી ઉપર જાય તો પ્લસ સાત માંથી માં વીસ હજાર ઉમેરો તો સાત લાખ અને વીસ હજાર ચલો આ બે વચ્ચેનો ડિફરન્સ અહીં કેટલો થાય એસી હજાર એટલે આ તમને શું મળી ગયું સંચાલન ખર્ચ બધી ગણતરી થઈ ગઈ સ્ટુડન્ટ હવે તમને જે શોધવાનું કીધું હોય તે તમારે શોધવાનું બરાબર છે તો ચાલો બધું શોધાઈ ગયું છે હવે સૌથી પહેલા તમને શું શોધવાનું કીધેલું છે અહીંયા આપણે લખીએ જુઓ સ્ટોક ગુણોત્તર સ્ટોક ગુણોત્તર સ્ટુડન્ટ સ્ટોક ગુણોત્તરનું સૂત્ર શું થાય સ્ટોક ગુણોત્તરનું સૂત્ર થશે વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર ના છેદમાં શું લખવાનું બોલો તો સરેરાશ સ્ટોક સરેરાશ સ્ટોક તો સરેરાશ સ્ટોક આપણે લખીએ તો વેચેલ માલની પડતર આપણી કેટલી આવી બોલો તો વેચેલ માલની પડતર આપણે શોધેલી ને સ્ટુડન્ટ પડતર પડતર આપણે કેટલી લાખ તો તમારે અહીંયા લખી દેવાની સ્ટુડન્ટ કેટલી બાર લાખ ચલો સરેરા સ્ટોક આપણો કેટલો એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર તો તમારો જવાબ કેટલો આવે સ્ટુડન્ટ આઠ વખત કેટલો આવે આઠ વખત બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી હવે તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ તમારા દાખલામાં આદર્શ ગુણોત્તર કેટલો આવ્યો છે આદર્શ ગુણો સ્ટોક ગુણોત્તરનો આદર્શ આદર્શ ગુણોત્તર કેટલો છે દસ વખત છે ને આપણો સ્ટોક ગુણોત્તર કેટલી વખત છે આઠ વખત એટલે આપણી પરિસ્થિતિ સારી કહેવાય કે ના સારી કહેવાય બરાબર છે એનો મતલબ કે સ્ટોક ગુણોત્તરનો મતલબ એવો થાય કે સ્ટુડ સ્ટુડન્ટ સ્ટોક વર્ષમાં જે સ્ટોક મુકાય છે કેટલી વખત મુકાય છે આઠ વખત મુકાય છે અહીંયા સ્ટોક કેટલી વખત મુકાય છે દસ વખત તો આ પરિસ્થિતિ આપણા માટે સારી કહેવાશે નહીં કારણ કે આ કેટલો જાની કરતા કેવા છે ઓછું છે એટલે અહીંયા જો આદર્શ ગુણોત્તર એવો અહીં આદર્શ ગુણોત્તર શું કહેવા માગે છે સ્ટોક ગુણોત્તરનો મતલબ શું કે વર્ષમાં જે સ્ટોક મુકાવો જોઈએ બરાબર જે આપણે ખરીદી કરીએ કેટલી વખત ટોટલ થાય છે આઠ વખત થાય છે એવું કહેવા માગે અહીં કેટલી વખત થાય છે દસ વખત થાય છે તો આ આપણા માટે સારી પરિસ્થિતિ નથી એ બધું તમે લખી નાખજો બરાબર છે ચાલો બીજી વસ્તુ હું ખાલી બોલ બોલી જઈશ તમારે સમજી જવાનું ચાલો ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ આગળ આપણે શું શોધવાનું છે સંચાલન ગુણોત્તર તો સંચાલન ગુણોત્તર બી તમને આવડે તો સંચાલન ગુણોત્તર માટે તમારે શું કરવાનું સંચાલન ગુણોત્તર બરાબર સંચાલન ગુણોત્તર બરાબર ચાલો સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું થાય જો સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું થાય વેચેલ માલની પડતર વધતા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા સો હું ડાયરેક્ટ લખું છું વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર આપણી કેટલી બાર લાખ તો વેચેલ માલની પડતર આપણી કેટલી થશે બાર લાખ તો વેચેલ માલની પડતર વધતા સંચાલન ખર્ચ તો સંચાલન ખર્ચ આપણો કેટલો આવ્યો એસી હજાર એસી હજાર અને છેદમાં શું આવ્યો બોલો તો વેચાણ વેચાણ આપણું કેટલું વીસ લાખ લાખ ગુણ્યા શું કઢવાના સો તો ચાલો આપણો જવાબ હવે કેટલો આવવો જોઈએ બોલો તો કે ચોસઠ ટકા ચોસઠ ટકા તો સ્ટુડન્ટ આનું કમ્પેરિઝન તમારે કોની સાથે કરવાનો આદર્શ પરિસ્થિતિ સાથે તો અહીંયા સંચાલન ગુણોત્તર કેટલો છે પાસઠ ટકા જો અહીંયા તમારો સંચાલન ગુણોત્તર પાસઠ ટકા કીધો છે સંચાલન ગુણોત્તર પાંસઠ ટકાનો મતલબ એવો થાય કે તમારી જે કુલ સંચાલન પડતર જે છે એ પાસઠ ટકા છે જ્યારે તમારી ખરેખર સંચાલન પડતર કેલી છે ચોસઠ ટકા છે એનો મતલબ કે આ તમારી કંપનીમાં સારી પરિસ્થિતિ દર્શાવે છે એટલે કે તમારું જે વેચાણના પ્રમાણમાં એક એક્ઝામ્પલ તરીકે આ એવું કહેવા માંગે છે કે જો તમારી પાસે સો રૂપિયાનું વેચાણ તમે કરો તો સો રૂપિયાના વેચાણમાંથી સંચાલન પાછળ જે સંચાલન પડતર જે થાય ને એ કેટલો થાય ચોસઠ રૂપિયા થાય એનો મતલબ કે છત્રીસ રૂપિયા તમને શું થશે નફો થશે જ્યારે તમને શું કહેવા માંગે કે કે સંચાલન ગુણોત્તર છે એનો મતલબ પડતર કેસઠ એટલે તમારો નફો તો અહીંયા તમને નફો કહે છે અહીંયા નફો તમને છત્રીસ કહે છે એનો મતલબ એવો થાય કે આ પરિસ્થિતિ તમારા માટે સારી છે ખબર પડે છે તો આડર્સ ગુણોત્તર સાથે તમે કમ્પેરિઝન કરો તો આ સંચાલન ગુણોત્તર જેટલો ઓછો એટલી તમારી શું કહેવાય છે તમારા ધંધાની પરિસ્થિતિ સારી કહેવાય બરાબર છે

સોરી લેણી લેણદાર ગુણોત્તર છે ને તો લેણદાર ગુણોત્તરનું સૂત્ર થશે લેણદારો વત્તા દેવી હુંડી તો લેણદારો વત્તા દેવી હુંડી તમારા દાખલામાં કહી દીધી છે જુઓ ચાલુ દેવા લેણદારો અને દેવી હુંડી લેણદારો અને દેવી હુંડી કેટલી છે સાહીઠ ટકા છે કેટલા છે સાહીઠ ટકા સાના સાહીઠ ટકા બે લાખ પચાસ હજારના તો બે લાખ પચાસ હજારના સાહીઠ ટકા કેટલા થશે એક લાખ ને પચાસ હજાર થશે કેટલા થશે એક લાખ પચાસ હજાર અને છેદમાં લેણદાર ગુણોત્તર એટલે છેદમાં શું આવે ઉધાર ખરીદી ઉધાર ખરીદી આપણે સ્ટુડન્ટ ઉધાર ખરીદી કેટલી શોધેલી છ લાખ તો છેદમાં કેટલા લખી દેવાના છ લાખ ગુણ્યા કેટલા ત્રણસો ને સાહીઠ તો સ્ટુડન્ટ આનો તમારો જવાબ જે આવશે એ જવાબ તમારો આવશે કેટલા દિવસ નેવ દિવસ નેવ દિવસનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે આપણે લેણદાર ગુણોત્તર લેણદાર ગુણોત્તર લેણદાર ગુણોત્તર એટલે એનો મતલબ શું કે આપણા છે લેણદારોને આપણે કેટલા દિવસ પછી પૈસા ચૂકવીએ છીએ નેવ દિવસ પછી આપણે પૈસા ચૂકવીએ છીએ બરાબર ને અંદર લેણદાર ગુણોત્તર કેલો છે સાહીઠ દિવસ બરાબર સાહીઠ દિવસ છે અંદર ગુણોત્તર સાહીઠ દિવસ છે અહીંયા કેવ દિવસ છે એટલે અહીં એવું કહેવા માગે છે આપણે સાહીઠ દિવસમાં પૈસા ચૂકવવા જોઈએ બરાબર છે અને અહીંયા આપણે કેટલા દિવસ પછી પૈસા ચૂકવીએ છીએ નેવ દિવસ પછી પૈસા ચૂકવીએ છીએ બરાબર છે ચાલો ત્યાર પછી કયો ગુણોત્તર આવશે દેવાદાર ગુણોત્તર દેવાદાર ગુણોત્તર ગુણોત્તરનું સૂત્ર શું થાય તો દેવાદારો વધતા લેણી હુંડી દેવાદારો વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસો તો અહીંયા જુઓ સ્ટુડન્ટ તમારા દાખલામાં કહી દીધું હશે તમારા દાખલામાં કઈ દીધું હશે સ્ટુડન્ટ અહીંયા કઈ દીધું છે દેવાદારો અને લેણી હું કેટલી છે બે લાખ પચાસ હજાર તો અહીંયા કેટલા આવશે બે લાખ પચાસ હજાર વેચાણ આપણે સોયધું કેટલું લખવાનું પંદર લાખ ગુણ્યા ત્રણસો ને સાહીઠ તો કરો કેટલા થશે સ્ટુડન્ટ તો દેવાદાર ગુણોત્તર થશે સાહીઠ દિવસ કેટલા દિવસ થશે સાહીઠ દિવસ એનો મતલબ કે તમે જે ઉઘરાણી કરો છો ઉઘરાણી કેટલા દિવસમાં કરો છો સાહીઠ દિવસમાં જ્યારે અહીંયા જો દેવાદાર ગુણોત્તર કહેલો છે પિસ્તાલીસ દિવસમાં એનો મતલબ કે આદર્શ ગુણોત્તરમાં તમને પિસ્તાલીસ દિવસ કીધું છે એટલે પિસ્તાલીસ દિવસમાં તમે પૈસા મેળવી લો છો જ્યારે અહીંયા સાહીઠ દિવસ થાય છે એનો મતલબ કે આપણે ઉઘરાણી વધારે ચાલુ કરવી પડશે બરાબર છે કારણ કે આદર્શ ગુણોત્તર અહીંયા એવું કહેવા માંગે છે કે પિસ્તાલીસ દિવસમાં પૈસા મળી જવા જોઈએ પરંતુ ખરેખર કેટલા દિવસમાં પૈસા મળે છે સાહીઠ દિવસમાં તો એ તો ના સારું કહેવાય ને તો આપણે શું કરવું પડશે આપણી ઉઘરાણીની સ્પીડ વધારવી પડશે તો ઉઘરાણી તંત્ર શિથિલ છે એવું કહી શકાય શું કહેવાય ઉઘરાણી તંત્ર શિથિલ છે જે કાર્યશીલ બનાવવાની જરૂર છે એને શું બનાવવાની જરૂર છે કાર્યશીલ મૂડાવવાની બનાવવાની જરૂર છે એનો મતલબ શોર્ટકટમાં એવું કહેવાય કે આપણે ઉઘરાણી વધારવાની જરૂર છે કે લોકો પાસેથી જલ્દી જલ્દી પૈસા માગવાની જરૂર છે કેમ કે એ તો સહીઠ દિવસ થઈ ગયા બરાબર છે ચાલો પાંચમા નંબરનો ગુણોત્તર પાંચમા નંબરમાં શું કીધું ચોખ્ખા નફાનો ગુણોત્તર તો ચાલો હવે જગ્યા રહી નથી સ્ટુડન્ટ બરાબર છે ચાલો હવે આપણે શું કરીશું ચોખ્ખા નફાનો ગુણોત્તર ચાલો અહીંયા સુધી આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર તો અહીંયા આપણે શું લખીએ બોલો ચોખ્ખા નફાનો ગુણોત્તર નફાનો ગુણોત્તર સ્ટુડન્ટ ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર તમને આવડે ને ચોખ્ખા નફાના ગુણોત્તુ જ સ્ટુડન્ટ અહીંયા ઓલરેડી આપણે બહુ મોડું થઈ ગયેલું છે ને રાત્રે આપણે વિડીયો બનાવી એટલે હું સૂત્ર નહીં લખતો સૂત્ર તમને ખબર જ છે ચોખ્ખા નફાનો ગુણોત્તરનું સૂત્ર શું આવે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો કે ચાર લાખ વીસ હજાર ચાર લાખ વીસ હજાર છેદમાં શું લખવાનું વેચાણ વેચાણ કેટલું છે વીસ લાખ ગુણ્યા કેલા કરી દેવાના બોલો તો સો ગુણ્યા કેટલા કરવાના સો એટલે તમારે અહીં કેટલા ટકા આવશે એકવીસ ટકા હવે જો અહીંયા તમારો ચોખ્ખા નફાનો ગુણોત્તર એકવીસ ટકા આવે છે અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો છે વીસ ટકા છે એનો મતલબ કે આદર્શ ગુણોત્તરમાં ચોખ્ખો નફો વીસ ટકા થાય છે જ્યારે ખરેખર કેટલા ટકા થાય છે એકવીસ ટકા તો એ ધંધાની પરિસ્થિતિ કેવી બતાવે છે સારી બતાવે છે કારણ કે ચોખ્ખો નફો એક ટકા વધારે થાય છે તો અહીંયા તમારે વિશ્લેષણમાં શું લખવાનું આદર્શ ગુણોત્તર કરતાં ખરેખર ગુણોત્તર એક ટકા વધારે છે એટલે ધંધાની પરિસ્થિતિ કેવી છે સારી છે બરાબર ચોખ્ખો નફો કે તમને ચોખ્ખો નફો આદર્શ પરિસ્થિતિ કરતા એક ટકા વધારે મળે છે ચાલો ત્યાર પછી શું શોધવાનું કીધું માલિકી ગુણોત્તર ચાલો માલિકી ગુણોત્તર તો માલિકી ગુણોત્તરનું સૂત્ર શું થાય તો માલિકી ગુણોત્તરનું સૂત્ર શું થશે બોલો માલિકીના ભંડોળ સ્ટુડન્ટ માલિકીના ભંડોળ માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મીલું માલિકીના ભંડોળ એટલે કોનું કોનો ટોટલ માલિકીના ભંડોળ એટલે ઇક્વિટી શેર મૂડી સ્ટુડન્ટ માલિકીના ભંડોળ કોને કહેવાય તો ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણી આ બંનેનું ટોટલ કરો એટલે માલિકીના ભંડોળ મળે અને એમાંથી અવાસ્તવિક મિલકત શું કરવાની માઇનસ તો આ બંનેનું ટોટલ કરો છ લાખ અને સાત લાખ ચાલીસ હજાર બાર તેર લાખ ચાલીસ હજાર તેર લાખ ચાલીસ હજારમાંથી ચાલીસ હજાર જાય તો કેટલા આવે તેર લાખ આવે તો માલિકી ગુણોત્તરમાં અહીંયા કેટલા લખવાના તમારે તેર લાખ છેદમાં કુલ વાસ્તવિક મિલકતો કુલ વાસ્તવિક મિલકતો એટલે કઈ ગઈ ચાલુ મિલકતો ને કાયમી મિલકતોનું શું કરી દેવાનું ટોટલ તો અહીંયા કેલા છે નવ નવ ને દસ અઢાર લાખ કેટલા થશે સ્ટુડન્ટ અઢાર લાખ ગુણ્યા કેટલા કરી દો સો તો ચાલો કરો કેટલા થાય છે તો અહીંયા કેટલા તેર લાખ અહીંયા તેર લાખ છે સ્ટુડન્ટ કદાચ ના દેખાતું હોય તો તમને તેર લાખ છેદમાં કેટલા છે અઢાર લાખ જો કદાચ લખવામાં એમ તેમ ભૂલ થઈ હોય તો સુધારી લેજો મેં તમને આઈડિયા આપી દીધી કે દાખલો ગણાય કેવી રીતે બરાબર છે અઢાર લાખ તો સ્ટુડન્ટ બોતેર પોઈન્ટ કેટલા આવે બાવીસ ટકા માલિકી ગુણોત્તર એટલે માલિકી ગુણોત્તરનો મતલબ થાય ધંધામાં માલિકના પૈસા કેટલા રોકાયેલા છે બોતેર પોઈન્ટ બાવીસ ટકા રોકાયેલા છે જ્યારે અહીંયા માલિકી ગુણોત્તર કેટલો છે સિત્તેર ટકા કીધો છે એટલે એની કરતાં કેટલા છે બે પોઈન્ટ બાવીસ ટકા વધારે છે એટલે આદર્શ ગુણોત્તર કરતાં ધંધામાં બે પોઈન્ટ બાવીસ ટકા જેટલો માલિકી ગુણોત્તર કેવો છે વધારે છે ચાલો આગળ આપણે જોઈએ છેલ્લું કહ્યું છે રોકાયેલી મૂડી પર વર્તનો દર ચાલો રોકાયેલી રોકાયેલી મૂડી પર વળતરનો દર વળતરનો દર ભાઈ રોકાયેલી મૂડી પર વળતરના દર નું સૂત્ર શું થાય વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો તો વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો કેલો છે સાત લાખ વીસ હજાર વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી સ્ટુડન્ટ રોકાયલી મૂડી એટલે રોકાયેલી મૂડીમાં કઈ કઈ વસ્તુ આવે ઇક્વિટી શેર મૂડી આવે स्टूडेंट कई कई वस्तु आए इक्विटी शेर मूड़ी तो माइनस छ लाख टोटल चालीस हजार बे लाख पचास हजार माइनस चालीस हजार पंदर लाख पचास हजार पंदर लाख पंदर लाख के लचास हजार गुणिया के सौ तो करो के सात लाख वीस हज़ार भग्य पंदर लाख पचास हज़ार गुणिया के सौ तो छतालीस छतालीस पॉइंट के पिस्तालीस टका તમારા દાખલામાં જો રોકાયેલી મૂડી પર વળતરનો દર કિલો છે પાંત્રીસ ટકા એટલે રોકાયેલી મૂડી પર આદર્શ ગુણોત્તર છે પાંત્રીસ ટકા અને તમારો આવે છે છે છેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા એટલે તમે જે રોકાયેલી તમે જે મૂડી રોકેલી છે એ મૂડી પર તમને કેટલા ટકા વધારે મળે છે અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા વળતર કેવું મળે છે વધારે મળે છે એટલે કે તમે ધંધામાં જે મૂડી રોકી છે એ મૂડી પર અહીંયા પાંત્રીસ ટકા વળતર મળે છે એટલે જેવું તમને કેવું મળે છે વધારે મળે છે એટલે સ્ટુડન્ટ અહીંયા ટીકા પરિસ્થિતિ પર ટીકાત્મક ચર્ચા તમારે જે કરવાની છે એ તમારે પછી એ તમારી જાતે કરી દેવાની મેં તમને આખો દાખલો કરી આપ્યો બરાબર છે તો તમારે જોઈ લેવું નહીં થાય હવે આટલું જ છે સ્ટુડન્ટ જો અહીંયાથી આપણે ગણતરી ચાલુ કરેલી અહીંયાથી આપણે ગણતરી ચાલુ કરેલી તો આ બધો સ્ક્રીનશોટ પાડી લેવો એવું હોય તો બરાબર છે સ્ટુડન્ટ એવું નહીં કહેતો કે એટલું સ્પીડમાં કરાયું સર એ સૂત્ર બી બરાબર ના બરાબર છે આ વસ્તુ ખાલી તમને સમજાવવા માટે છે હું કંઈ ભણાવતો નહીં અહીંયા કે આ દાખલો છે તમને નહોતો આવડતો એટલે મેં તમને ખાલી આઈડિયા આપી બરાબર પછી એવું ના રહ્યું આ તો કેવું ભણાવ્યું છે ને ફટાફટ કશું લખતા બી નહીં ભાઈ આજે છેલ્લો દિવસ છે ને એ રીતે ખાલી તમને ખબર ના પડી એટલા માટે સમજાવવા માટે મેં દાખલો ફટાફટ કરાવી દીધો બરાબર છે તો ચાલો મિત્રો આવજો ભાઈ ભાઈ